નમસ્કાર બાળ મિત્રો સાંદિપુરની એજ્યુકેશન એકેડેમિકમાં આપ સૌનું સ્વાગત છે આપણે જોઈ ગયા કે જે લેખક છે એ લેખકના જે બૂટ છે એ બૂટ બનાવવા માટે દુર્દામાને ત્યાં આપ્યા હતા એ હવે છેલ્લા સ્ટેજ પર છે ત્યારે કલર માટે મથામણ થાય છે ત્યારે ખૂબ જ ધું થતો ભાગતો અને ધુવા દુર્દા મામા પાસે એ જાયને કહે છે કે લાલ લાલ હવે કંઈ કહેવું છે એવી રીતે ખૂબ જ ગુસ્સામાં થઈ અને આવી રીતે મામા પર લેખક ગુસ્સે થઈ જાય છે પછી કહે છે વળી સોમવારે પહોંચીને કહેતો લાવો બુટ દુદામામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડા બતાવી કહેતા જો રહ્યા હું રહે રહેતો લાલ ચમકતા અણીવાળા વાદરીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો ત્યાં દુધામામાં કહેતા ભાણા બે દિવસ ઓઠામાં રાખવા પડશે નહીંતર શું થશે કે તને ડંખ પડશે સમજ્યો મને એમની વાત વ્યાજબી લાગતી હું કહેતો ભલે રાખો ઓઠામાં બસ એ બે દિવસ પછી આવીને લઈ જઈશ બે દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં ને આવઠું પણ નહીં મેં કહ્યું ક્યાં છે મારા બૂટ ત્યારે અરે ભાણા કંઈ દુદામામાં શરૂ કરતા વાત જાણે એમ છે એમ થાય કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો તો એ આ બૂટ જોઈ ગયો ન હટ લીધી મારે તો બસ આ બૂટ જોઈએ તે સેટે ફૂ ફૂલજીભાઈને મોકલ્યા સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો મને થયો ભાણાને આથી સારો બનાવી દઈશ હવે જો એમ કરો પરમ દિવસે મંગળવારે લઈ જજે બે દિવસ આમ કે આમ તો અહીં જે દુધામામાં એ ઓઠા પર જોડા તો ગોઠવી દીધા હતા પણ એની એને જોઈ એને લેખક ખૂબ જ ખુશ થતા એ બૂટને લાલ ચમકતા અણીવાળા વાધરીવાળા એ બૂટ જે છે એ ઓઠા પર મૂક્યા હતા અને બૂટ લેવા માટે જે અધુરપ છે અધીરાય જે થઈને આગળ વધતો ત્યાં નાના દુધામામાં કહેતા કે બે દિવસ ઓઠામાં રાખવા પડશે નહીં તો આ જે બૂટ છે એ બૂટ તને ડંખ મારશે ત્યાં બે દિવસ પછી ગયો તો બૂટ નહીં અને ઓઠું પણ નહીં ત્યાં લેખક બે દિવસ પછી ગયા તો ઓઠું પણ નહીં ત્યાં તે ઓઠામાં બૂટ પણ નહીં ત્યારે લેખક કહે છે કે મારા બૂટ ક્યાં છે ત્યારે દુધામામાં કહે છે વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો જે છો સુરેશ આવ્યો હતો તે એ બૂટ જોઈને હઠ લીધે એટલે જીત પકડી અને બૂટ જોઈને શેઠે ફૂલજીભાઈને મોકલી અને સુરેશ સારા આવ્યો બૂટ લઈ જાય છે અને ભાણાને આથી સારા બનાવી આપીશ એમ દુદામામાં વિચાર કરે છે અને કહે છે કે પરમ દિવસે મંગળવારે તું બે મંગળવારે તું બૂટ લઈ જાય છે બે દિવસ આમ કે આમ વળી મંગળવારે હાજર થયો ત્યારે દુધામામાં એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું મોગ ભાણા પગ હું અવાચક થઈ ગયેલો આંખે અંધારા આવી ગયેલા મારો અવાજ ફાટી ગયો ફાટી ગયેલો શા માટે આટલું જ બોલી શકેલું આટલું આગલું પરમાણુ હાથ વગું નહીં નથી રહ્યું મૂળ વાત આમ હતી હું તને ક કહી નહોતો શકતો મને એમ કે ભાણો ખીજાશે અહીં મંગળવારે જ્યારે લેખક ગયા ત્યારે દુદામાએ એ જ દુદામામાએ એ જ સ્વસ્થતાથી શાંતિથી મેળામાંથી ચોપડો ઉતાર્યું અને મારી સામે ચોપડું ઉતારીને ખુલ્લી મૂકતા કહ્યું કે મૂક ભાણા પગ અહીં તો અહીં લેખક જે છે એ અવાચક થઈ ગયેલો ને આંખે અંધારા પણ આવી ગયેલા મારો અવાજ એટલો બધો ફાટી ગયેલો કે શા માટે આટલું જ બોલી શકે ત્યારે દુદા મામાએ કહ્યું કે આગલું પરમાણુ હાથ ફગો નથી રહ્યો એટલા માટે તારે જે માપ છે એ પરમાણુ છે પરમાણુ આપવું પડશે આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાના અંતે આઠ મહિને મને બૂટ મળતા મારી આકરી તપસ્યાનો અંત આવતો દોદામામાં સાચે જ મને બૂટ આપતા વડીલોને બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આગળ મોટા સીવતા જેથી બે વરસ વધુ ચાલે પણ મને તો બૂટ મળ્યાનો અનોહદ આનંદ થતો એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી જોકે મેળા લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાનો પ્રસંગ તો એમ જ ને એમ વીતી જતા પણ આનંદમાં અગાઉનો જે વિષાદ છે એ નાશ પામતો ત્યારે બાળકો અહીં જે અવિરત ધક્કા પછી આઠ મહિને લેખકના બૂટ મળે છે એમની જે તપસ્યાનો છે તપસ્યાનો અંત આવે છે અને દુદામામાં સાચે જ બૂટ આપતા અને વડીલોની જે બારોબાર મળેલી જે સૂચના છે એ સૂચના પ્રમાણે ચાલતા અને જ્યારે લેખક એ બૂટ પહેરીને આગળ નીકળતા ત્યારે લગન લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના જે પ્રસંગો છે એ પ્રસંગો એમને એમ વીતી જતા છેવટે જે બૂટ મળ્યાનો જે આનંદ છે એ આનંદ અગાઉના વિષાદ ના પામતો નાશ પામતો જ્યારે જ્યારે નવા બૂટની માગણી મારી માગણી મંજૂરી થતી ત્યારે ત્યારે અહીંયા વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચોક બચાવતા વાર વારના નામ ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયો છે બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે દુદામાં મનો નીતર તો અવાજ હજુ કાનમાં પડઘાયા કરે છે એમ કર ભાણા સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહવીનો અવાજ અચૂક યાદ આવે છે સાચું કહું છું આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ આનંદ નથી થતો જેટલો આનંદ બુદ્ધામાં માએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો અહીં લેખક પોતાના બાળપણના જે દિવસો છે દિવસો યાદ કરી અને અહીં જે અને અનેક વાયદા પછી સેવી આવેલ આપેલા બૂટથી પહેરીને થતો એવો આનંદ આજે મોઘા બૂટ પહેરતા એ આનંદ થતો નથી આ જે ગતિઓ છે એ ગતિઓ સજ્જન મિત્રોના સંગાથેમાંથી બાળ મિત્રો લેવામાં આવ્યો છે અહીં આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે